फ्रेंड्स हूँ अजय त्रिवेदी अने आजे आपणे शीखवाना छीए धोरण 10 मां चेप्टर नंबर 3 अने एमां मित्रो आपणे आदेशनी रीत जोईशुं। हवे आदेशनी रीत मां तमे जो अहींया आ क्वेश्चन्स एटले के आ दाखलो तमारो 3 मार्क्स मां मित्रो बोर्ड मां पूछाय छे अने जो तमे आ इजी मेथड थी तमे गणशो तो तमारो ओछा समय मां तमारो दाखलो तमे सरळताथी गणी शकशो। जो अहीं नीचेना सुरेख समीकरण युग्मनो उकेल आदेशनी रीते शोधो। आपणे कई रीत कीधी छे मित्रो? आदेशनी रीत। जो आपणे बे रीतना अत्यारे एक्जाम्पल जोई रह्या छीए, एक तो आदेशनी रीत अत्यारे जे शीखवाना छीए अने साथे साथे लोपनी रीत पण आपणे जोई छे अने त्यार पछी त्रीजा नंबरनी आवशे चौकड़ी गुणाकारनी रीत आवशे। પણ આપણે આજે આદેશની રીતે દાખલો ગણીએ તો આપણો અહીંયા રકમ આપ્યું છે 3x - 5y - 4 = 0 અને 9x = 2y + 7 આપેલા છે। જ્યારે આવી રીતે રકમ આપેલી હોય તો પહેલા તમારે સમીકરણ બનાવવું પડશે। હવે સમીકરણ બનાવવા માટે તમારે શું કરવાનું જો અહીંયા આ માઇનસ 4 ને પેલી બાજુ લઈ લેવા પડે એટલે x વાળું પદ 3x - 5y - 4 ને પેલી બાજુ લઈ લો એટલે + 4 થઈ જાય। આ સમીકરણ તમારું પહેલું આવી ગયું। આને સમીકરણ 1 આપી દો। હવે આમાં જુઓ બીજા નંબરમાં આ 2y બરાબર ની આ બાજુ છે એને આ બાજુ લાવી દો બરાબર ની તો શું થશે 9x આ પ્લસ છે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થાય 2y બરાબર 7। આ તમારું આવી ગયું સમીકરણ નંબર 2। ઓકે, હવે આ બે સમીકરણમાંથી જે ઈઝી મેથડ વાળું હોય અને તમને જે ગમતું હોય, તમને એમ લાગે કે ભાઈ મારે આ ઈઝી અને મને ગમશે અને મને ફાવશે એ સમીકરણ તમારે પકડી લેવાનું આદેશની રીતની અંદર। પણ અહીંયા મિત્રો બંને સમીકરણ તમને ગમે એવા નથી, કેમ? કારણ કે થોડા કોમ્પ્લિકેટેડ છે એટલે સમીકરણ 1 લઈએ આપણે। જુઓ 3x - 5y = 4 - 5y ને પેલી બાજુ લઈ લો તો શું થાય 3x = 4 - પેલી બાજુ જાય તો + 5y અને આ 3 ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ જાય તો ભાગાકારમાં જાય તો બરાબર 4 + 5y અને છેદમાં કેટલા આવશે 3। તો આ જે આવી એ કોની કિંમત આવી ગઈ મિત્રો? જુઓ કોની કિંમત આવી? x ની કિંમત આવી ગઈ। આ જે કિંમત આવી એ તમે સમીકરણ 1 માં કાં તો સમીકરણ 2 માં મૂકી દો। આપણે સમીકરણ 1 લીધું છે એટલે સમીકરણ 2 માં મૂકવા પડે। તો અહીંયા લખવાનું કે આ કિંમત સમીકરણ 2 માં મૂકતા। ચલો હવે સમીકરણ 2 પહેલા આપણે લખી કાઢીશું કે 9x 9x - 2y = 7। આ તમારું સમીકરણ નંબર કયું લખ્યું તમે? 2। હવે એમાં કિંમત મૂકો, x ની જગ્યાએ તમારે આ કિંમત મૂકવી પડશે તો અહીંયા લખીએ આપણે માટે 9 કૌંસમાં 4 + 5y અને છેદમાં 3। જુઓ આ લખ્યા અને -2y = 7। હવે શું કરું છું બરોબર ધ્યાનથી જોઈ લેજો જેથી કરીને તમને દાખલામાં કોઈ જગ્યાએ ભૂલ ના પડે। આ 9 લખવાના કૌંસમાં ઉપરનો ભાગ લખીશું 4 + 5y અને છેદમાં કેટલા લખ્યા 3 -2y અને બરાબર કેટલા લખીશું 7। હવે મિત્રો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના રહેશે તમારે 3 તારીખ 9। તો જુઓ અહીંયા બરોબર 3 કૌંસમાં 4 + 5y -2y અને બરાબર 7। ઓકે, ખ્યાલ આવી ગયો? હવે શું કરીશું બરોબર ધ્યાનથી જોઈ લો, આ 3 નો આ બંને સાથે ગુણાકાર કરીએ,
गुणाकार करो तो त्रण गुणे चार एटले बार प्लस त्रण गुणे पांच एटले पंदर वाय माइनस टू वाय अने बराबर सेवन। माटे हवे जुओ अहीं वाय वाला पदों छे એટલે કે સરખા પદો છે સજાતીય પદો એટલે એમનો સરવાળો બાદબાકી થશે એટલે જુઓ આ 12 લખીએ પ્લસ 15 માઈનસ 2 એટલે પ્લસ કેટલા આવે 15 માંથી 2 જાય તો 13y અને બરાબર 7। હવે આ પ્લસ 12 છે એને બરાબર ની પહેલી બાજુ લઈ લો તો માટે શું થશે જુઓ 13y બરાબર 7 અને આ પ્લસ છે પહેલી બાજુ જાય તો માઈનસ ओके अबे શું કરી નાખીએ જોજો કે આ 13y એમના એમ જોજો હા બરોબર 13y બરાબર હવે આ બે ની બાદબાકી કરો ચલો 12 માંથી 7 જાય તો 5 રહે અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 5 જવાબ આવે પછી હવે આ 13 ગુણાકાર માં છે બરાબર ની આ બાજુ લઈ લો ભાગાકાર માં જાય तो y बराबर माइनस 5 छेद मा 13 આવી ગયું મિત્રો આ કોની કિંમત આવી y ની કિંમત આવી ગઈ ઓકે આ પહેલો તમારો જવાબ આવ્યો હવે આ જે કિંમત આવી છે એક પાછા તમે બે માંથી ગમે તે એક સમીકરણ માં મૂકો જવાબ સરખો જ આવે જે ઈઝી હોય પણ આ દાખલા માં કોઈ ઈઝી સમીકરણ દેખાતું નથી એટલે ભગવાન ભરોસે આપણે સમીકરણ એક પકડીએ હું તો ગમે તે લઈ લઈશ પણ તમને આવડવું જરૂરી છે પણ મિત્રો બે સમીકરણ થોડા કોમ્પ્લિકેટેડ છે એટલે તમારે અહીંયા સમીકરણ આપણે બે પકડ્યું હતું હવે સમીકરણ એક માં આ કિંમત મૂકી દઈએ તમને એમ થાય સાહેબ મારે તો સમીકરણ બે માં મૂકવી છે મિત્રો તમે બે માં મૂકો તો એ જવાબ સેમ જ આવે કોઈ પણ સમીકરણ માં મૂકો જવાબ એક જ સરખો આવવાનો છે बरोबर तो आ किंमत आपने समीकरण एक मां मुकी तो यहां लिखिए आपने के आ किंमत आ એટલે y ની કિંમત સમીકરણ એક માં મુકતા માટે સમીકરણ એક પહેલા આપણે લખીશું 3x - 5y અને બરાબર 4 આ સમીકરણ તમારું પહેલા લખી કાઢવું પડે એટલે ભૂલ ના પડે ઘણીવાર શું કરતા હોય સ્ટુડન્ટ્સ અને ટીચર્સ ડાયરેક્ટ ગણી નાખતા હોય છે અને થોડા ટૂંકા પદમાં જવાબ લાવી દે એટલે સ્ટુડન્ટ્સ ને એમ થાય કે ભાઈ બહુ નાનો દાખલો ગણી નાખ્યો પણ મિત્રો આવી રીતે બહુ ડાયરેક્ટ ગણવામાં સ્ટુડન્ટ્સ માર થઈ જાય છે માનો ટીચર્સ હોય માનો હું છું તો હું તો ફટાફટ ગણી નાખું બરોબર ચાર સ્ટેપ માં કે પાંચ સ્ટેપ માં તો જવાબ લઈ દઉં પણ મિત્રો બોર્ડ ની મેથડ એ છે કે મેથડ પ્રમાણે જો તમે ગણતરી ન કરી હોય તો તમને પાંચ માંથી ભલે રકમ સાચી હશે જવાબ સાચો હશે પણ મિત્રો પૂરા માર્ક્સ નહીં મળે એટલે ભલે એક પદ વધારે થાય ચિંતા નહીં કરવાની બોર્ડ માં થોડી સ્પીડ રાખવાની પણ મિત્રો આપણે પદ્ધતિસર દાખલો ગણવાનો અને પૂરેપૂરા માર્ક્સ બોર્ડ માંથી લેવાના તો હવે આમાં કિંમત મૂકી દઈએ જુઓ કે 3x બરાબર આ 3x - 5 y ની જગ્યાએ કિંમત મૂકો તમે - 5 છેદ માં 13 અને બરાબર 4 તો માટે શું થશે 3x માઈનસ હવે જુઓ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 5 * 5 એટલે 5 5 25 છેદ માં 13 બરાબર 4 ख्याल आवे ने जो मैं શું કર્યો માઈનસ માઈનસ પ્લસ 5 * 5 એટલે 25 અને છેદ માં કેટલા છે 13 અને આ બાકીના પદો તો એમના એમ હવે આ જે પદ છે એને પેલી બાજુ લઈ જવાનું તો માટે 3x બરાબર 4 આ પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ 25 છેદ માં 13 અહીંયા છેદ માં કશું નથી તો કેટલા લખવાના 1 લખવાનું હવે શું કરીશું જુઓ લસા લેવો પડશે 3x બરાબર જુઓ છેદ સરખા નથી એટલે લસા લેવાનો 1 અને 13 નો લસા 13 આવે મોટી સંખ્યા લસા લેવાય તો આપણે અહીંયા જુઓ 13 લસા લઈએ
तो नीचे अहीं कितना छे एकर એટલે આ 13 ઉપર ગુણાઈ જાય ગુણાકાર થાય 13 * 4 એટલે 13 4 52 ઓછા આ 13 13 ઉડી જાય એટલે કેટલા વધે મિત્રો 25 માટે 3x બરાબર હવે આ બંનેની બાદબાકી કરવી પડે જુઓ કે 52 માંથી કેટલા બાદ કરવા પડે 25 તો 12 માંથી 5 જાય તો 7 અહીંયા કેટલા રહ્યા 4 માંથી 2 જાય તો 2 એટલે કેટલા આવ્યા મિત્રો 27 છેદમાં કેટલા વધ્યા 13 હવે જુઓ બરોબર ધ્યાનથી આ 3 સેમાં છે ગુણાકારમાં આ બાજુ જાય તો મિત્રો ક્યાં જાય ભાગાકારમાં બરોબર આપણી પાસે જગ્યા નથી એટલે આપણે બાજુમાં લખી કાઢીએ તો અહીંયા શું કરીશું જુઓ કે આ 3 આ બાજુ લઈ જાઓ तो x बराबर 27 छेद मा 13 गुण्या 3 ओके आ गुणाकार मा था आ बाजू जाए तो भागाकार अबे तमे पाछू ध्यान राखवानू छेद उड़ता होय तो उड़ाड़ी देवाना बराबर तो जुओ 3 3 9 27 माटे अबे छेद उड़ता नथी तो 9 छेद मा केटला आव्या 13 એટલે x ની કિંમત પણ મિત્રો આવી ગઈ એટલે જુઓ y ની કિંમત આવી x ની કિંમત આવી ગઈ ને તો હવે આપણે જવાબ લખવાનો છે હવે જવાબ માટે આપણી પાસે જગ્યા નથી તો હવે આપણે મિત્રો શું કરીશું નીચે અહીંયા આ રકમ ભૂસી નાખીએ છે આપણે અહીંયા અને અહીંયા આપણે એનો જવાબ લખી કાઢીએ જુઓ આન્સર આન્સર લખો મસ્ટ બી કમ્પલ્સરી છે कारण के दाखलो गण्या पछी जवाब तमारो तमारा परीक्षक ने बतावो पड़े तो अहीं लखवानुं के सुरेख समीकरण युग्मनो उकेल बराबर जो जवाब बराबर x अने y लखवाना अने अबे x नी जगह पहलो x लख्यो छे पहलो शुं लख्यु छे x तो x નો જવાબ લખવાનો આ લખવાનો 9 છેદ માં 13 ઓકે અને y ની જગ્યાએ કેટલા લખવાના y ની કિંમત લખવાની માઈનસ 5 છેદ માં 13 આવી ગયો હવે આટલું લખ્યા પછી છોડી નહીં દેવાનું બોર્ડ માં તમારે આ જે જવાબ તમે પર લખ્યો એને આ રીતે બોક્સ બનાવી અને વ્યવસ્થિત લખી કાઢવાનું એટલે મિત્રો શું થાય દાખલા તો આખા ગુજરાતના દરેક સ્ટુડન્ટ્સ લખવાના છે પણ આપણો લખાણ આપણી લખવાની પદ્ધતિ એ બોર્ડમાં બીજા સ્ટુડન્ટ્સ કરતા જો અલગ પડે અને બેસ્ટ પડે તો આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ આવર્ષણ મિત્રો આ હતી તમારી આદેશની રીત તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઈટ મિત્રો